राम राम ने जय माताजी बधाने, भगवान माताजी हाजानरवा રાખે બધાને એવી પ્રાર્થના કરું છું। તો અત્યારમાં તો કામ કરી નાખ્યું છે બધું, થોડું મોડું થઈ ગયું હતું, બે દિવસથી કાંઈ વિડિયા મૂક્યા નહોતા અને કંઈ હાથે મઠે મતી તહેવારો તો ક્યાંય ગયા નથી। આજ તો આઠેમ થઈ ગઈ। આ જાનવી શું કરસ? ક્યાં ટિકટિક છે? લાલ કલરની ટિકટિક ક્યાં હોય? હા ખાનવર્યું ને, તું પડતી નહીં, લઈ લે બતાય તો ક્યાં છે? હા રે મસ્ત ટિકટિક છે જાનવીની, સવારે તો કર્યું તું ટિકટિક, તો પાછું અત્યારે કરવાનું ગરમમાં લેવાનું છે। તો આઠેમ થઈ ગઈ, આઠેમે કહેવાય અને જન્માષ્ટમી કહેવાય, તો આજે તો આઠેમના દિવસે કાનુડ ભગવાનનો જન્મ થયો હતો મથુરાની જેલમાં, અને બધાએ બહુ કાનુડા ભગવાનને આ તો મટકી ફોડશે અને બહુ રાસ ગરબાઈ ગાશે અને હિંડોળોય ઝુલાવશે, આ તો બહુ બધા આનંદ જ કરશે। તો તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન જન્માષ્ટમીના, કે બે દિવસથી લોક બનાવવાના હતા કેમકે મારા સગામાં બે મરણ થઈ ગયા હતા, તો બે દિવસથી અમે ત્યાં હતા, આજ થોડો ટાઈમ હતો ઘરે આવ્યા હતા એટલે કે આ થોડો લોક બનાવી નાખી। અત્યારે તો થોડું ઘણું કામ બધું કરવાનું છે, શેટીમાંથી કંઈ થોડું અંદર વધરા હતા તો અત્યારે કંઈ બધું સાફ કરી નાખી, કેદુંના સાફ કર્યા નહોતા તો કેટલા દિવસથી કાઢી વાળશું બધા ગોદરા બહાર એટલે સાફ થઈ જાય જલ્દી, થોડુંક તો બહાર પડ્યું છે। હા તો જો બધું બહાર કાઢવાળું છે, ઉંદડીએ જો કેવું લીંડી કરી નાખીશ, નકરું બગાડી નાખ્યું, ઢોળા ગોદરા તો મેલા કરી નાખે એટલે સંભાળ લેવી જ પડે। હા જાનવી જો કરે, જાનવી શું કરે? હાલો જાનવી હવે આ સાફ કરી નાખશું ને આપણે બધું, હાલો તો કરી દેવી સાલું સાફ કરવાનું, હજી તો એક ખાનું સાફ કરવાનું પહેલાં, પછી બીજું ખાનું સાફ કરશું, એક ખાનું સાફ કરવાનું છે અને પછી બીજું ખાનું સાફ કરશું। શેટી અંદરથી બધું બહાર કાઢવાળ્યું છે અને હવે સાફ થઈ ગયું છે, જાનવી જો કરે, જાનવી શું છે? કાનુડા ભગવાનની રાધા, જો જાનવી આ બધા રમકડા કાસના ગોઠવા છે, એ શું છે? શેનો ગ્લાસ? કપ રકાબી સેટ હે ને, એમાં ચા પીવાની, પછી આ આઈસ્ક્રીમ સેટ છે, બાઉલ સેટ છે, શરબત સેટ છે, ના બધું નાઇટ લેમ્પ ને ફૂલદાની કા જાનવી? જો જાનવી ને તો બહુ મજા આવી ગઈ છે કાસના રમકડા રમવાની, શું લેવા બધા આવે? શું રમવા? આનાથી રમવાનું આમાં શરબત પીવા, ચા પીવા આવો, આઈસ્ક્રીમ ખાવા આવો એમ કહેવાય? કાંઈ ન ખાઈ જાય તો હાલો પાછું આપણે બધું બહાર કાઢ્યું છે એટલે હવે શેટીમાં પાછું ગોઠવી વાળશું બધું। અત્યારે આપણે ભેળ બનાવવાની છે અને ભેળની વસ્તુ બધી લઈ આવ્યા છે, ઘરે જ પડ્યું હતું, દુકાને ક્યાં ગયા નહોતા। જો આ ચવાણું છે, તૈયાર પૈકી તો છે ચવાણાનું, અને આ છે મમરાનો વઘાર કરેલો છે, મોળા મમરા છે એટલે જરૂર નથી અત્યારે વઘારવાની, ડુંગળી લીંબુ ને આ ભાખરવાડીનો ભૂકો છે, ભાખરવાડીના બટકા થોડાક છે અને ભૂકો છે, બધું મિક્સ છે, અને આ ચટણી છે, ચટણી વગર તો કાંઈ ખાવાની મજા ન આવે ભેળ, તો હાલો આપણે ભેળ બનાવવાનું ચાલુ કરી દઈશું, ભેળ બનાવવાનું ચાલુ કરી દઈશું, આપણે બધું તૈયાર કરવાનું છે, ચટણી બનાવીવાળી છે, ડુંગળી અને લીંબુ બધું કાપી તૈયાર રાખ્યું છે, તો આપણે એને પહેલાં ડુંગળી નાખી દઈશું, રાખીશું ચવાણું નાખશું, થોડોક આ ભૂકો નાખી દઈ, ભાખરવાડી બટકા અને ભૂકો મિક્સ છે, ચટણી નાખી દઈશું,
દઈશું થોડીક હવે, આપણે જેટલી ભાજી હોય એટલી નાખવાની, મીડિયમ નાખશું આપણે, ઝાઝી નહીં નાખતી આપણે, થોડી થોડી ઓછી બહુ ન ભાવે ઝાઝી નાખી તો. ભેળ છે તૈયાર, હાલો બધા ભેળ ખાવા. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.